सुनीता विलियम छे। बीजू जो आमा छे ने कल्पना चावड़ा सुनीता विलियम्स अने आईपीएस छे एनो फोटो छे बराबर छे। એટલે આ લોકોની કહાની ઉપરથી આપણને આ પાઠમાં છે એ આમે એટલે મૂક્યું કે આપણે આની કહાની ભણી ગયા છે સુમિતા વિલિયમ્સની। તો સુમિતા વિલિયમ્સનું આપણે જોયું તો એને શું કર્યું તો મને કોણ કહેશે કોને યાદ છે? મિસ તે આકાશમાં ગયા હતા। અને કલ્પના ચાવડા? કલ્પના ચાવડા પણ આકાશ પર ગયા હતા। તો એવા જ સરસ પાત્રોની છે એ આપણે લઈ અને આગળના પાઠની આપણી શરૂઆત કરી। દિવાલ ઓળંગી લીધી। દિવાલ મતલબ છે કે જે ભાઈ સમાજમાં જે કુરિવાજો છે અમુક જે બંધનો છે આ બધા બંધનો તોડી મતલબ આ બધા બંધનો છે એનાથી અલગ બધા છે એ એક જ રસ્તા ઉપર જતા હોય। ધારો કે આપણે છે એ કોઈ પણ જગ્યાએ જવું છે તો આપણે આ જ રસ્તો લીધો છે બધા એ જ રસ્તે ચાલે છે પણ એવી જગ્યા છે કે ત્યાં પહોંચવા માટે બીજો રસ્તો પણ છે પણ એની શોધ કોને કરવાની છે? આપણે કરવાની છે। તો આવા સરસ પાઠની આપણી શરૂઆતમાં છે એની પ્રસ્તાવના જોઈએ કે ભણવાનું શું છે આમાં? તો કે આંખોના સપના આપણી અંદર જે ગર્લ્સ પાવર છે એની અંદર આંખોમાં સપના હોય હોય છે ને તમારા બધાના અલગ અલગ સપના કે નથી આપણને ઇન્ડિયન એક્સપ્રેસ 2007 નો એક છે એ પ્રસંગ આપેલો છે તેની આંખોમાં સપના એની અંદર કે જે ગર્લ્સ હોય છે એ છોકરીયું છે એ કોની આગળથી પ્રેરણા લીધી કેવી રીતે પોતે આગળ વધ્યા એની વાત છે। પછી એક સરસ મજાની ટુકડીની મુલાકાત લેવાની છે અને ઈ આ ખાસ ટીમને મળો એની એક ટીમ છે જે ટુકડીની મુલાકાત આપણે લઈએ એની અંદર એક ટીમ છે એમાં અફસાના ઝરીના ખુશનૂર અને આફરી આખીની ટીમ છે। આ જે છોકરીઓ છે એના વિશે આપણે છે એ સરસ મજાનું ભણવાનું છે કે એ લોકોએ પોતાના જે બંધન હતા પોતાના સપના માટે એ લોકોએ કેટલી મુશ્કેલી અનુભવી કેટલું છે એ લોકોને કષ્ટ થયું આ બધા વિશેની વાત છે એ આપણે આમાં ચર્ચા કરવાની છે બરાબર છે। ચાલો રોલ નંબર 20 છે એ વાત છે તેની આંખોમાં સપના છે તો એમાં વાત છે પેલા ઇન્ડિયન એક્સપ્રેસ 2007 તેની વાત આવે છે ના માટે છાતીની સિંબન દિવાલ બનાવી હતી। આજે અફસાના પોતે નાપાડા બાસ્કેટબોલ એસોસિએશન એમબીએ ઓફ મુંબઈ માટે મજબૂત આધાર પાયો પડી ગઈ છે। આજે તે બીજી 5 છોકરીઓને પહેરાડવા છે જે તેમની રોજ મુશ્કેલીઓનો પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે। આજે તે યુવા ટુકડી ટીમનો તારો ખાસ ખેલાડી છે આ ટીમે મુંબઈ કલ્બની ટીમ આશ્ચર્યમાં મૂકી દીધી છે। ખૂબ જ ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે। 13 વર્ષ અફસાના મુનશ્રી જે ગુજરાન ચલાવવા માથાનો સાફ કરતી હતી તેણે દિવાલ કૂદી લીધી। દિવાલ તેની સુધી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી। એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી। હવે તું જ મને કહેશ કે આ પેરેગ્રાફમાંથી તને શું જાણવા મળ્યું છે? તું શું વિચારે છો? અલ્પેશ અફસાના મનસુરી હતી ને એ છે ગુજરાત ચલાવવા વાસણો સાફ કરતી હતી ને એને બેસી દિવાલ કૂદી લીધી। પણ કઈ દિવાલ?
જો અહીંયા દિવાલ નો મતલબ છે, આપણે ચણેલી દિવાલ હોય ને ઈંટો થી, એનો છે કે બીજો છે? કોણ કે છે મને? અહીંયા દિવાલ નો અર્થ છે ઈ શું છે? કોણ કે છે મને? કોને ખબર? શું કયો નંબર? હા ચાલો બોલો, શું બોલ? અવાજ કપાય છે બેટા તારો. જીવન, જીવન રૂપી જે છે એ અમુક બંધનો છે એની દિવાલ તોડવાની છે. જે આપણે દિવાલ બનાવેલી હોય ઘરમાં ઈ જ ઓળંગવાની વાત નથી અહીંયા, બરોબર છે? એટલે પેલું તો આપણે મગજમાં ઈ ક્લિયર કરવું પડે કે દિવાલ ઓળંગી મતલબ જે ઈંટની સિમેન્ટ થી આપણે બનાવેલી દિવાલ છે એને ઠેકડો મારવાની વાત અહીંયા કરવામાં નથી આવી. ક્લિયર બધી ગર્લ્સ ને? કે ભાઈ અમુક જાતિ આપણે બધા જાણીએ છીએ, ઘણી વખત તમને તમારા કોઈ મોટા વડીલ હોય ઈ, તમારી મોટી બેન હોય તો તમને વધારે અનુભવ હોય, પણ તમારી આરે હજુ એટલા અનુભવ ન થયા હોય, પણ એવું હોય કે ભાઈ છોકરીઓ છે ને એને રાતે 7 વાગ્યા પછી ઘરની બહાર ન નીકળે, આવું કરે છે તમારામાં કોઈ? આવું સાંભળ્યું છે કદાચ કોઈના મોઢે અથવા વાતો કરતા? પછી એવું કે છોકરીઓને આ કામ ન કરાય. બઉ થાય ને? તો અહીંયા ઈ જે છે એ દિવાલ એની વાત છે કે આ બધી જે દિવાલો સમાજે બનાવી છે, કે સમાજ એમ કે છોકરીઓને આ ન કરાય, છોકરીઓ બાસ્કેટબોલ ન રમી શકે, છોકરીઓ હોકી ન રમી શકે, છોકરીઓ છે એ 7 વાગ્યા પછી. હા દિવાલ આપણે તો ઈ દિવાલ છોકરીને તોડવાની છે ને? હા હા, હવે બરાબર બરાબર છે, આપણે ઈ દિવાલ તોડવાની છે. ઘણી જગ્યાએ ઘણા સમાજમાં અથવા ઘણા ઘરમાં એવું હોય કે છોકરીઓને 5જ ધોરણ ભણાવવું કે 7 ધોરણ ભણાવવું, આવું સાંભળેલું? હા મિસ, એવું સાંભળ્યું છે. શું કે નહીં છોકરીઓને વધારે ના ભણાય, બસ 5, વધીને 10 ધોરણ બસ, હવે પછી નથી ભણાવી અમારે ભણાવવાને. પણ હવે જે છોકરી હોય મતલબ જે ગર્લ્સ હોય, જે ગર્લ્સ હોય એને શું હોય? એને તો આગળ ભણવું હોય ને, એને સપના હોય ને ભણવા જ ન દે, એને ભણવા ન દે, પણ એના સપના હોય, એ જો સપના પૂરા કરવા માટે છોકરી હિંમત જુટાવે, ખમીર એનું છે, એ પોતે મજબૂત બની જાય, તો એ 10માં પછી પણ એ શું કરે છે? ભણે છે. શું બેટા? આ કોઈકના માઇકમાંથી અવાજ આવે છે. તો આ જે જીવન રૂપી દિવાલ છે એને તોડવાની વાત છે, કે આવા બધા અમુક સમાજે જે નિયમો બનાવ્યા છે એ નિયમોને તોડી અને આગળ વધવાનું છે. અમુક સમાજમાં, અમુક ઘરમાં, અમુક જ્ઞાતિમાં આપણે જોઈએ છીએ તો અમુક નિયમ હોય કે છોકરીઓ છે એ આ જ કરવાનું, આ નહીં કરવાનું, આવા કપડાં નહીં પહેરવાના, આ ઓલું નહીં કરવાનું, એને આ નહીં ખાવાનું. તો આ બધા નિયમ જે છે એ અહીંયા તોડવાની વાત કરી છે. અને અહીંયા આપણને સરસ એવું છે એ અફસાના મંસૂરી છે એનું ઉદાહરણ આપ્યું છે, અને એની આખી ટીમ એને બનાવી. એની માતા છે એના માટે જાતિ, જાતિ એટલે કે સ્ત્રી અને પુરુષ, તો ઈ લિંગની દિવાલ એને બનાવી હતી. એના માતાને છે એ કોઈ કઈ બહાર ન જવા દેતું, એવી રીતે. આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલના એસોસિયન છે, એટલે કે અત્યારે પોતે અફસાનાએ છે ઈ જે દિવાલ હતી એને તોડી, કે ભાઈ એવું નથી કે છોકરીઓ ન કરી શકે, બધું જ કરી શકે. અને એ અત્યારે છે એ ક્યાં છે? ક્યાં છે ગર્લ્સ અત્યારે? નાગપાડા બાસ્કેટબોલ એની આખી ખુદની આખી એની આપણને અહીંયા ટીમ બતાવી છે, અને આ છે ને અફસાના છે, આ એની આખી ટીમ છે. એને આખી ટીમ તૈયાર કરી, બધી છોકરીઓને મજબૂત કરી કે આપણે બધું જ કરી શકીએ છીએ. એમ બી એ નું આપણને જયારે પૂછવામાં આવે ફૂલ ફોર્મ તો એનું શું આવશે? નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન. આનું પૂરું નામ પૂછવામાં આવે તો શું આવશે? નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન. અને એને મજબૂત પાયો બને. અને બીજી એને 5 છોકરીઓને પ્રેરણા આપી, જેમ મેં તમને પ્રેરણા આપી કે ભાઈ આપણે છે અમુક સમાજમાં આવું હોય તો તમે ક્યારેક છો ને તો તમારે એ લોકોને સમજાવવાની, એ લોકોને કહેવાની કે અત્યારે છે
એવું નથી, એને બીજી રીતે તમે જે રીતે સમજાવી શકો એ રીતે સમજાવવાના, અથવા કોઈ મોટા એવા હોય કે એને સમજાવી શકે તો એને કહેવાનું કે ભાઈ તમે આને સમજાવો. તો એવી રીતે છોકરીઓને એને પ્રેરણા આપી, એનો સ્ત્રોત બની, એટલે કે મેઇન, જેમ સૂર્ય છે એ આપણો પ્રકાશનો સ્ત્રોત છે, મેઇન. વેરી ગુડ. તો હમણાં આપણે તને જ પૂછીએ કે આ પાઠમાં આગળ શું આવે છે. અને જે તેમની રોજની મુશ્કેલીઓ, કેમ કે રોજ જો કોઈ પણ નવું કાર્ય કરવું હોય તેની માટે મુશ્કેલી ખૂબ જ આવે. આપણે કોઈ નવા રસ્તે જઈએ તો ત્યાં તરત પગથિયા નથી હોતા, એની માટે આપણે ખડબચડા રસ્તામાં, કાંટાળા રસ્તામાં એ બધે ચાલવું પડે છે. ચાલવું પડે છે. તો એવી જ રીતે છે, એ શું કે છે કે મને મુશ્કેલી તો ખૂબ જ પડી, પણ તોય એને બાસ્કેટબોલના કોર્ટમાં આવે છે, એટલે કોર્ટ એટલે મેદાન, બાસ્કેટબોલનું છે કોર્ટ એટલે મેદાન, એ મેદાનમાં આવે છે. અને એ બધી આજે યુવા ટીકડી ટુકડી છે એ એક તારો બની ગયા છે બધા માટે. અને એ બધા છે એ મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં, કે જે મુંબઈ ટીમની ટીમ હતી એ લોકો ખૂબ જ સારું રમતા, પણ આ લોકોનું જોઈને તો એ લોકોને પણ નવાઈ લાગી. અને એને જોયું કે આ લોકોમાં ખૂબ હિંમત છે, ખૂબ ખમીર છે, એ લોકો છે એ જે ધારે એ કરી શકે છે. અને છે એ છેલ્લે જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગયા. અને 13 વર્ષની અફસાના મનસુરી, જે ગુજરાત ચલાવવા ગુજરાત એટલે પોતાનું છે, એ શું કરવા માટે ગુજરાત એટલે જમવા માટે ને બધું છે એ પોતાનું જીવન ચલાવવા માટે આપણે પૈસાની જરૂર પડે ને, કપડાની જરૂર પડે, જમવાની જરૂર પડે, તો આ બધી વસ્તુ માટે પોતે વાસણ સાફ કરવા જતી હતી. અને એને છે એની ઝૂંપડી, કેમ કે એના પાસે છે એટલા બધા પૈસા નતા, એટલે કે મોટો બંગલો એ આલિશાન હોય એની ઝૂંપડી હતી. અને એ ત્યાં જ છે એ એક સ્થાનિક બાસ્કેટબોલ જે રમતા હોય એનું મેદાન હતું ત્યાં એ જતી. બંને વચ્ચે છે એ ખૂબ જ છે એ લડાઈ થતી, મતલબ અમુક વાર કઈ કામ હોય તો એ ન પણ જઈ શકે એવું પણ બનતું. આ બધી વાત આપણને આગળ કીધી કે એને કઈ કઈ મુશ્કેલીઓ પડી છે. અને દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી, ખાસ કોની માટે બનાવી હતી, સમાજે છોકરીઓ માટે, છોકરીઓ માટે. અને અફસાના મનસુરીએ શું કર્યું, એ દિવાલને કૂદી લીધી, ઓળંગી લીધી, તોડી નાખી અને પોતે આગળ વધી. ચાલો હવે મેં પેલા જ કીધું આવી જોરી દેખાય, ગુલાબી ટી શર્ટ છે ને ચાલો હવે જેને મને કીધું હતું ને કે મિસ મેં પાઠ વાંચ્યો, સીમન કહેશે આગળ પાઠમાં શું આવે છે. પાઠ કોને વાંચ્યો હતો, કોકે મને કીધું હતું મેં મિસ પાઠ વાંચ્યો છે. રોલ નંબર 30 પઠાણ મુબશ્શીરાએ વાંચ્યો. હા તો ક્યાં ગઈ પઠાણ મુબશ્શીરા, પાઠ વાંચ્યો તો એમાં શું શું આવ્યું બેટા? છોકરી ઉદાસ થઈ જાય તો અફસાને એમ કે તું ટેન્શન ન કર, આમાં તારું સિલેક્શન નથી, આગળ તારું ગમે એમ કરીને સિલેક્શન કરાવી દે, ઉદાસ ન થાય એમ કરીને છે ને અમુક છોકરીને પ્રેરણા આપે છે. અને અમુક છોકરી રમવા જાય તો એની સાથે જે રમવામાં હોય તેને નુકસાન પહોંચાડી દીધી, કે આપણે રહીને રમવા અલગ ભાઈ આપડે ઓલી વાર્તા સાંભળે નઈ, બે ની વચ્ચે ત્રીજું ફાવે, આવું સાંભળે છે ને કે
અને બિલાડી વાળી વાર્તા પણ તમે જોયેલી છે, ભણેલા છો તમે. હા મિસ, ત્રણ બિગડા કામ બિગડાય છે. હા પછી આપણે વાંદરા વાળી બિલાડી વાળી વાર્તા પણ જોયેલી તમારે બધાને ભણવામાં આવતી, એમાં છે એક રોટલા હાટુ છે એ કોણ ઝઘડે, બિલાડી ફાવે કોણ, વાંદરો, વાંદરો, વાંદરો ખાય છે. તો ચાલો હવે આપણે ટુકડી ની મુલાકાત છે એમાં જઈએ. ચાલો 46 નંબર. હા બોલો. છેતાલીસ નંબર ટુકડી ની મુલાકાત વાંચો તો બેટા. 46 નંબર. ચાલો 38 નંબર. હમીસ ચાલો વાંચો. એ હા મિસ ખમો. અને અને સમાચારમાં અફસાના અને અહીંયાથી વંચાય ટુકડીની મુલાકાત અને સમાચાર પત્રમાં અમે સમાચાર પત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું. અમે વિચાર્યું આ છોકરીઓને તમને પરિચય કરવા તેમની મુલાકાત લઈએ. અમે ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન રેલવે સ્ટેશન ઉતર્યા. ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા અને અમે અમને ત્યાં પહોંચવામાં તકલીફ ફક્ત 20 જ મિનિટ થઈ. ત્યાં અમે અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન બીજી છોકરીઓને મળ્યા. ટીમના સભ્યો સાથે મુલાકાત વિશે વાંચો. હવે શું કે છે કે ટુકડીની મુલાકાત આપણે લેવાની છે. તો એમ કે છે કે સમાચાર પત્રમાં અફસાના વિશે વાંચ્યું, એની ટુકડી વિશે વાંચ્યું. આપણે ઘણી વાર વાંચતા હોઈએ છીએ. તમે આવી કોઈ છે એ પ્રેરણાદાયક કહાની કોઈની વાંચી હોય એવું ખરું, કે કોઈનો અનુભવ તમે કોઈ છોકરીનું અથવા કોઈ નું છે એ તમે વાંચ્યું હોય કોઈ ટીમ વિશે, એવું ખરું? તમે કોઈ વાંચ્યું છે જેમાં અફસાનાનું આવ્યું છે? એમ ઘણી વખત બીજી બધી ટીમનું પણ આવે છે કે ક્રિકેટ માણે છે એ વધારે છે, એ ઓલું કર્યું છે, પ્રગતિ મેળવી છે, આવું કઈ વાંચ્યું છે? કોઈ પણ ક્ષેત્રમાં એવું નથી, બાસ્કેટબોલ કે જે રમત ગમત હોય બીજામાં પણ વાંચ્યું છે કોઈ? કોઈ ગર્લ્સ એ નથી વાંચ્યું બેટા? ગર્લ્સ હા અથવા નાનો તો જવાબ આપો. તો હવે છે ને તમે છાપું વાંચો, તમે એમાં રવિવાર ને બુધવાર ની જે પૂર્તિ આવે ને એ વાંચવી તમારે ખાસ. એમાં છે ને આવું બધું જાણવાનું હોય, કોને શું કામ કર્યું, કોને કઈ પ્રગતિ કરી, આપણે કોની આગળ પ્રેરણા લઈ. ઘણી વખત વાંચન થી છે ને આપણું માઇન્ડ એટલું ફ્રેશ થતું હોય છે કે એમાંથી આપણને ઘણું આપણા જીવનમાં શીખવાનું મળે. એવું નથી કે વાંચન કરે આપણું કાંઈ ન સારું થાય, જેટલું વાંચન કરીએ ને એટલું આપણને જીવનમાં ખૂબ જ સરસ છે એ બધું જાણવા મળે, નવું નવું સાંભળવા મળે, એ લોકોએ કેટલી મુશ્કેલી અનુભવી અને એ લોકો આગળ ગયા એની વિશે જાણવા મળે. બરોબર છે? એટલે બધા છે ને છાપું વાંચો. એટલે એમ કે છે કે આવી એક ટીમ નું છે એ લોકોએ શું કર્યું, વાંચ્યું છાપામાં સમાચાર પત્રમાં. એટલે એ લોકોનો પરિચય મેળવવા માટે એ લોકોએ મુલાકાત લીધી કે આ લોકોની આપણે મુલાકાત લેવી જોઈશે. આપણે કોઈ સારા વ્યક્તિ વિશે વાંચીએ તો આપણને એમ થાય કે આ વ્યક્તિને આપણે મળવું જોઈશે, એવી જ રીતે. અને પછી એમ કે છે કે અમે ટ્રેન પકડી મુંબઈથી, મુંબઈમાં જે છત્રપતિ શિવાજી વિક્ટોરિયા પાર્ક આવેલો છે ત્યાંથી અમે છીએ એ રેલવે સ્ટેશન ટર્મિનલ સ્ટેશન એટલે રેલવે સ્ટેશન પાસે ઉતર્યા અને ત્યાંથી છે એ નાગપાડા તરફ ચાલવા લાગ્યા. કેમ કે ત્યાંથી છે એ કોઈ નાનું ગામ હોય ત્યાં સુધી છે એ વાહન ન જતા હોય, એટલે એ લોકોએ ત્યાંથી ચાલવાનું શરૂ કર્યું અને 20 મિનિટમાં તે નાગપાડા પહોંચી ગયા અને અફસાનાને મળ્યા. હવે અફસાનાની મુલાકાત લીધી અને એની સાથે શું શું ચર્ચા થઈ એ વિશે આપણે ભણશું. ચાલો 34 નંબર. અફસાનાની ટીમને મળો.
અફસાના ઝરીના ખુશનૂર અને આફરીન ને મળો. પહેલા તો તે છોકરીઓ શાંત હતી, પણ એકવાર તેમણે બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ થઈ. હવે શું કે છે, અફસાના ની ટીમ ના નામ જો આ નામ ખાસ યાદ રાખવાના કે અફસાના ની ટીમ માં કોણ કોણ હતું. અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીન, બરોબર. કોણ કોણ હતું બોલો તો. અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીન. અફસાના પૂછું તો પાછું યાદ આવું જોયો, કાલે પૂછું તો ફરી વાર પાછું યાદ આવું જોઈએ. એટલે પેલા તો આ છોકરીને, ઓકે હવે માઇક બંધ. પેલા તો આ છોકરીની મુલાકાત લીધી ને. આ કોનું માઇક શરૂ છે બેટા? પેલા તો આ છોકરીની મુલાકાત લીધી ને તો શાંત હતી. કોઈ આપણને કઈ ઓચિંતું પૂછવાય ને તો આપણે પેલા વિચારીએ, શાંત રહીએ. રહ્યો ને તમે તે કે નથી રહેતા? પછી એને બોલવાનું શરૂ કર્યું, પછી બંધ ના થયા. કેમ કે પછી તો એને બધા અનુભવ જે થયું હોય, એ બધી મુશ્કેલી, એ બધી વાત છે, એ લોકોએ શરૂ કરી. ચાલો તો એની શરૂઆત છે, એ આપણે રોલ નંબર 2 વાત છે. ઘરનું શરૂ કરો. મારું ઘર ના મેદાન બરાબર સામે છે. મારો ભાઈ ત્યાં રમતો હતો. હું મારા ઘરની બાલકનીમાં ઊભી રહેતી અને છોકરા અમે રમતા હતા. તે સમયે હું ઘરની સાસમાં ઓગણપચાસ વાંચી નાખ, આપડે પછી 2 નંબર નો વારો લેશું. ઓકે, 49 વાંચી નાખ, હવે વાંચ્યું છે તો પૂરું કર નાખ. થતી બધા ખેલાડીઓ આપતા મારી પ્રતિ થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડું. હવે હું કે છે, ઝરીને શરૂ કર્યું એટલે કે જે અફસાના ઝરીના હતી એમને શરૂ કર્યું. શું? ઝરીના નામની જે છોકરી હતી અફસાનાની ટીમમાં, એણે એના ઘરની સામે જ, જો અહીંયા આપણને મેદાન દેખાડ્યું છે, એના ઘરની સામે, એ અહીંયા ક્યાંક રહેતી હશે અને એના ઘરની સામે જ આ મેદાન બરોબર પડતું. એનો ભાઈ અને બીજા બધા ઘણા બધા છોકરા છે એ બાસ્કેટબોલ રમતા અને પોતે છે એના ઘરની બાલ્કની હોય ત્યાંથી જોતી, ગેલેરીમાંથી. અને એમ કે છે કે ત્યારે હું 7 જ ભણતી હતી. જ્યારે પણ છોકરાઓ મેચ રમતા તો ઘણા લોકો જોવા આવતા. શું કરતા? કેમ કે છે આપણને ખબર છે, કોઈ પણ જગ્યાએ ક્યાંય આવી ક્રિકેટ અથવા બાસ્કેટબોલ અથવા હોકી કઈ પણ રમાતું હોય ને તો જોવા માટે બધા આવે જ છે, આવે ને. અને જીતનાર ટુકડી હોય તો એની માટે ખૂબ પ્રશંસા કરે, બૂમો પાડતા હોય, પ્રોત્સાહન આપતા હોય. આપણે પણ કોઈ દોડની સ્પર્ધામાં ભાગ લીધો હોય અને આપણો નંબર આવ્યો તો આપણને બધા શાબાશી આપે કે મારે શાબાશી આપે ને, પ્રોત્સાહન આપે, વેરી ગુડ, સરસ કર્યું. અત્યારે પણ તમે છે એમને સરસ જવાબ આપો, તમે કેમ કહે ખૂબ સરસ, એવી જ રીતે પ્રોત્સાહન આપે. આ બધું જોઈને છે એ મને થતું કે હું પણ રમી શકું. હું કે આ ઝરીના એવું કહે છે કે મને એવું થતું કે હું રમી શકું. અને કોચ કોણ હતા? એના આપણે રમી શકીએ એવું નથી. કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા. જે કોચ હતા એ એના પિતાના મિત્ર હતા. તેથી મેં ગભરાતા, કેમ કે કોઈ વાત આપણે પૂછવી હોય, ઘણી વાર આપણે આપણા પપ્પાને પૂછવું હોય ને તો એ ઘણી વાર બીક લાગે. એવી જ રીતે છે એ મમ્મીને પૂછવું હોય તો બીક લાગતી હોય છે આપણને. એવી રીતે આ એમ કે છે કે મેં ગભરાતા પૂછ્યું કે શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે, એટલે કે મારે પણ આવું શીખવું છે તો શું તમે મને શીખવશો? એટલે કોચ હતા, કેમ કે જો આપણે ભણ્યા હોય ને તો આપણને ખબર હોય, એટલે આપણે એમાં છે એને ન કહી કહીએ.
એટલે કોચે એમ કીધું કે હા કેમ નહીં, હું તો તને કરાવી શકું, પણ તારે એની માટે થોડુંક શું કરવું પડશે, છોકરીઓને લાવવી પડશે, તો તમે એક ટીમ બને તો તમે છે એ સરસ રીતે શીખી શકો. ટીમ તો બનાવવી પડે ને આપણે કોઈ પણ જગ્યાએ રમવું હોય તો, કે એકલા એકલા રમીએ તો આપણને ખબર પડી જાય કે આપણે હોશિયાર છીએ, પડે ખબર? જો એક્ઝામ આપણે સ્કૂલમાં શા માટે લેશ, આપણી પ્રતિભા જોવા માટે, કે ભાઈ બાળકને કેટલું આવડે છે કેટલું નથી આવડતું, તમને પણ તમારી સ્કિલ પ્રતિભા છે એ સમજાય કે ભાઈ આપણે અહીંયા અટકીએ છીએ, આ હજી મારે મહેનત કરવાની જરૂર છે. એવી જ રીતે છે એ કોચે કીધું કે ભાઈ તું થોડીક છોકરીઓ છે એ મને ભેગી કરી દે, તો આપણે એક ટીમ બનાવીએ અને તમને હું બધાને શીખવી શકું, શીખવાડી શકું. ચાલો હવે રોલ નંબર બે વાંચે. હવે બેટા વચ્ચે નહીં તું બોલી જતી હો, 49 નંબર એક વાર ભલે ભૂલ થઈ. ખુશનુર પહેલા તો મારાથી મેઈન શું કીધું, અહીંયાથી વાંચવાનો હંમેશા મેઈન પોઈન્ટ વાંચવો પડે પહેલા. મેં પૂછ્યું શરૂઆત કેટલી સરળ હતી, પહેલા તો મારા માતા પિતા એના પાળી, પરંતુ જયારે જીત કરી તો તેઓ મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમે શાળાએ મોકલે છે, હું પણ એમને કરું છું. જયારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના રમવાની જરૂર નથી, પરંતુ જયારે મારા મિત્રો અને પોતે મારી માતા ને સાથે વાત કરી ત્યારે હું તમને થોડાક સવાલ પૂછું છું, તમારે મને એના જવાબ આપવાના, કે તમારા ઘરની નજીક કોઈ રમતનું મેદાન છે? નહીં. નથી. ના. કોઈના ઘરની બાજુમાં કોઈના ઘર તો તમે મેદાનમાં બાળકોને રમતા જોયા છે? કોઈ મેદાનમાં કઈ કઈ રમત રમતા હોય છે? હોકી, ક્રિકેટ. તો તમને ક્યારે મન થાય છે? ક્રિકેટ, ફૂટબોલ. ફૂટબોલ શીખો છો? વેરી ગુડ. બાસ્કેટબોલ, વેરી ગુડ. પછી તો તમને કોઈ ઘરે તમે ઘરે વાત કરી કે અમારે આ શીખવું છે? તો કેમ કરશો તમે? એટલે કે આપણે બીજી આપણી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે, મળે છે ને? તમારા ઉંમરના બાળકો પણ ત્યાં રમતા હોય ને ઘણી વાર, તો આપણે પણ જો આપણે રમવું હોય તો એની માટે બધી વાત પપ્પાને માતા પિતાને કરવી જોઈએ. કોઈક મુશ્કેલી આવે તો ઉત્સાહ છે એ આપણો તોડી નહીં નાખવાનો. મુશ્કેલી આવી છે, હલ થઈ જશે આજ નહીં તો કાલ. આજે પપ્પાએ ના પાડી તો બે દી પછી, પાંચ દી પછી, મહિના પછી પપ્પા પાછી હા પાડશે જ. પાછું ફરી એમ છે એ સારું કહેવાય. જો એ તમને છે ને તમારે સારું છે, અત્યારે ઘણો જમાનો સારો છે કે તમારા ફાધર તમારા મમ્મી પપ્પા જે હોય ને એ તમને સપોર્ટ કરતા હોય છે, એટલે આપણે કોઈ પણ કામ કરવું હોય તો આપણને એટલી બધી મુશ્કેલી નથી પડતી. જે આપણે ખુશનુર છે એની જ વાત જો એટલે જો અત્યારે છે ને ખૂબ જ સારું છે, તમારા વાલીઓ છે એ તમને સપોર્ટ કરે છે, પ્રોત્સાહન આપે છે, બરોબર? ક્યાંક જવાનું થયું હોય તો તમને એની નોકરી એ જોબ ની રજા મૂકી દેશે, પણ તમારી સાથે આવશે, આવું કરે છે. જો પણ અહીંયા આપને ખુશનુર નામની જે છોકરી છે એની વાત કરી છે,
કેમ કે પહેલા તો મારા માતા પિતાએ શું કર્યું, સિદ્ધિ ના જ પાડી દીધી કે આપણે એવું કઈ કરવું નથી. પછી જીદ કરી, તમે પણ ઘણી વાર જીદ કરતા હો, તો તેઓ માની ગયા. શું કર્યું, જીદ કરી એટલે એના પપ્પા માની ગયા. હવે અફસાના, તો અફસાને શું મુશ્કેલી પડી, એની શરૂઆત કઈ રીતે કરી, તો કે મારી માતા છે એ બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને શાળાએ મોકલે છે. એ પોતે એની માતા છે એ બીજાના ઘરે છે, એ વાસણ કપડાં ને એવું બધું કામ કરવા માટે જાય છે અને એને શાળાએ મોકલે છે. એટલે મારા મમ્મીએ છે એ સીધું એવું જ કીધું કે આપણે બાસ્કેટબોલ રમવાનું છે એ વિચારવાનું નથી. એટલે એને ગુસ્સે થઈ ગયા એના માતા, બાસ્કેટબોલ નથી રમવાનું, આપણે કઈ મેદાનમાં નથી જવાનું, છોકરીને મેદાનમાં ન જવાય, તારું કામ છે ઘરે કામ કરવાનું, શાળાએ જવાનું અને મહેનત કરવાની, બસ બીજું કઈ નથી, મેદાનમાં રમવાની આપણે કઈ જરૂર નથી. તમારા મમ્મી ખીજાય ત્યારે એક ધારું બોલી લેસ ને, ઘણું બધું કહી દે, કહી દેસ ને કે નથી કેતા તમારા મમ્મી આ વાતમાં નહીં, પણ ગમે એ વાતમાં એમ ઘણી વાર તમારે નવા કપડા લેવા હોય તો પણ તમારા મમ્મી ખીજાય છે. એમાંના મમ્મી ગુસ્સે થઈ ગયા કે કઈ મેદાનમાં જવાની જરૂર નથી, શાળાએ જાઓ મહેનત કરો અને એમાં ભણો. પછી એની બેનપણી જે આ કૃષ્ણ ને સરીના ને આફરીન એ બધા હતા, એ બધા આવ્યા અને કોચ જે હતા એ બધા એની માતાને સમજાવ્યા, એની હારે વાત કરી અને એને છે એ જેમ તેમ કરી અને હા પડાવી, એટલે મનાવી લીધા. ચાલો હવે આફરીન છે એને શું મુશ્કેલી પડી, તો એ રોલ નંબર 3 વાંચશે આફરીન. ઓકે, વચ્ચે કોઈ બોલ્યું હતું એટલે બેટા ચાલો વાંચો. મારા દાદી પહેલેથી વાત, તારો અવાજ કપાઈ ગયો એટલે અહીંયાથી વાંચો. પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ. મારા દાદી બહેનો સવાદ નથી આવતી બોલે છે ને, તો તારો અવાજ કપાય છે બેટા. હજી કપાય છે. આ કોણ અવાજ કરે છે? આવો સોફિયા નથી આવતો બેટા. તું તારો પ્રોબ્લેમ સેટ કર લે, આપણે ત્યાં સુધી બીજાને વંચાવી લઉં. ના, રોલ નંબર 17 ને વંચાવું છે આજે. 17 નંબરે કઈ વાંચ્યું જ નથી. રોલ નંબર 17. હા મે, ચાલો વાંચો. મે લેટન જોન થા આફરીન નું પહેલેથી. આફરીન અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરો છીએ. દાદી અમારા બધા ઉપર ખૂબ ગુસ્સે થયા, છતાં પણ અમે ત્રણે બહેનો દહી અહીં રમવા આવતી હતી. દાદી અમને લડ્યા અને અમારા પોતને પણ તેમણે જયારે પિતાજી રહ્યા હતા ત્યારે તે પણ આ મેદાન પર રમતા હતા. તે લાગ્યું કે કપડા આપ્યા, મારા પિતા સારા ખેલાડી
પરંતુ તેમની ઘર તેમની ઘર પ્રતિયેલી અવાજ કપાઈ ગયો. કઈ વાંધો નહી, કઈ વાંધો નહીં, અવાજ કપાઈ ગયો ને. આપડો લેક્ચર આપડે હવે છે એ અહીંયા પૂરો કરીએ છે, બરોબર. આફરીન વિશેની વાત છે એ આપણે હવે પછીના લેક્ચરમાં સમજશું, બરોબર. આફરીન ની મુશ્કેલીઓ આપણે વાંચી લીધી છે અને સમજશું હવે પછીના લેક્ચરમાં, ઓકે. અને આફરીન હા આખો છે ને એની PDF હું મોકલી દઈશ, આખા ઓલાની પાઠ્યપુસ્તકની, બરોબર છે. પ્લસ છે એ આજના હોમવર્કમાં તમારે છે એ આગળ જે પેપર છે એનું વાંચન કરવાનું છે, બરોબર. અને ખૂબ જ સરસ તૈયારી કરી અને સારી રીતે પેપર આપવાના છે, ઓકે. બધાને ઓલ ધ બેસ્ટ. Bye bye Mickey. Bye. Thank you. Bye bye. Bye. બધાએ ખૂબ જ સરસ તૈયારી કરી હો અને ઉતાળમાં પેપર જરાય ન લખો. અજરા એ રહી. ઓકે ચાલો બધાને બાય બાય અને ખૂબ છે યુ ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક અને કરો. બાય બાય. ઓકે. ઓકે ચાલો બધાના માઇક બંધો બેટા. Oh.